વાડી હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ બાઇક ચાલક ઘૂસી જતા યુવકનું કરુણ મોત. ઘવાયેલા યુવાનને 108 મારફતે પાડી રેફરલ હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો. પાડી 4 રસ્તા નેશનલ હાઈવે નંબર 48ના બ્રિજ પર બુધવારના રાતે 10:15 વાગ્યાના સુમારે વાપી તરફ જતા ટ્રેક પર ટ્રક નંબર MP07HB4008 કોઈ કારણસર ત્રીજા નંબરના ટ્રેક પર ઊભી હતી ત્યારે હાઈવેથી પસાર થતી સ્પેન્ડર બાઇક નંબર GJ15AR5881ના ચાલકે ઊભેલી ટ્રક કોઈ કારણસર નિહાળી ન શકતા બાઇક ચાલક ધડાકેભેર ઉભેલી ટ્રક પાછળ ઘૂસી ગયો હતો, જેને લઈ બાઇક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો. આ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને કરાતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તને સારવાર માટે પાડી રેફરલ હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે બાઇક ચાલકને મૃત જાહેર કર્યો હતો. જો કે અકસ્માત સમયે બાઇક ચાલકનો મિત્ર ત્યાંથી પસાર થયો હતો. તેણે મૃતક યુવક ખડકી વાવ ફળિયાનો મનોજભાઈ હસમુખભાઈ પટેલ હોવાની ઓળખ કરી છે. આ મામલે પાડી પોલીસને જાણ કરાતા પાડી પોલીસ રેફરલ હોસ્પિટલ પહોંચી હતી, જ્યારે ઘટનાના સ્થળે ઊભેલી ટ્રકને લઈ અન્ય અકસ્માત સર્જાવાની સંભાવનાને પગલે ઘટના સ્થળે પહોંચેલી IRBની પેટ્રોલિંગ વાને ઘટના સ્થળે ક્રેન મંગાવી હતી અને ઊભેલી ટ્રકને સાઈડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.